દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને આપ્યો મોટો ઝટકો દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલની ધરપકડની અરજીને પગાવી છે તો આવું જાણીએ સંપૂર્ણ વિગત વિશે નમસ્કાર હું છું રોનક મોઢવાડિયા અને આપ જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ દિલ્હી હાઈકોર્ટે દારૂ કૌભાંડના આરોપી સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી દીધી છે જજ સુવર્ણકાંતા શર્માની અરવિંદ કેજરીવાલની અરજી પર ચુકાદો આપ્યો હતો દિલ્હીના રિકર પોલિસી કૌભાંડ મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે અરવિંદ કેજરીવાલ પોતાની અરજી દ્વારા ધરપકડ અને ઈડીની રિમાન્ડનો વિરોધ કર્યો હતો જોકે હાઈકોર્ટ તરફથી અરવિંદ કેજરીવાલને રાહત મળી નથી કોર્ટે કેજરીવાલની અરજીને ફગાવી દીધી છે અને ધરપકડને કાયદેસર માની છે વાંચી કહ્યું હતું કે આ અરજી જામીન માટે નથી પરંતુ કેજરીવાલે તેમની ધરપકડને પડકાર બનાવવા માટેની અરજી છે કહ્યું કે ઈડી દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવા પરથી એ બતાવી રહ્યું છે કે આ કેસમાં અરવિંદ કેજરીવાલ સંડોવાયેલા છે કોર્ટે કહ્યું કે પુરાવા બતાવે છે કે લાંચ કૌભાંડમાં કેજરીવાલની સંપૂર્ણ ભૂમિકા હતી તેઓ લાંચ લેવા વિશે જાણતા પણ હતા હાલમાં દારૂ આમ આદમી પાર્ટીના ત્રણ મોટા નેતાઓ જેલમાં બંધ છે આ તો ચાર હતા પરંતુ હવે ત્રણ થઈ ગયા છે સંજયસિંહને જામીન છોડ્યા બાદ આ ત્રણ નેતાઓ છે આ રીતે સતેન્દ્ર જૈન મનીષ સિસોદિયા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં કેદ છે આવી નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ની ગુજરાતી ન્યૂઝ